વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેઓએ પૂજા અર્ચના કર્યા બાદ ધ્વજારોહણ વિધિ પણ કરી છે. ઉપરાંત પીએમ મોદીએ પાવાગઢ ખાતે કરવામાં આવેલી વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જોકે આ સમગ્ર કાર્યક્રમ વચ્ચે ધ્યાન ખેંચનારી એક ઘટના બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનને શરમાવે તેવી સ્કૂર્તિથી પાવાગઢના પગથિયા ચડીને મહાકાલી માતાજીના મંદિરે દર્શને પહોંચ્યા હતા, જેમાં વડાપ્રધાનની મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા જોવા મળી છે. પગથિયા ચડીને મહાકાલી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. ધુમ્મસવાળા વાતાવરણ અને વરસાદના અમી છાંટણા વચ્ચે પણ તેઓ પાવાગઢના પગથિયા સણસણાટી ભર્યા ચડી ગયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડા તળાવ ખાતે બનાવેલા હેલીપેડ ઉપર ઉતરી અને સીધા જ પાવાગઢના મંદિરે પરિસર જવા માટે રવાના પણ થઈ ગયા છે. આવી રીતે આ રોપવે દ્વારા નિયમ સ્થાન સુધી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાલિકા માતાજીના દર્શને આવતા શ્રદ્ધાંજલો અને રોપવે મારફતે મંદિર પરિસરમાં પહોંચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથિયા ચડી અને જવું પડે છે. તેવી જ રીતે વડાપ્રધાન પણ સામાન્ય શ્રદ્ધાંજલોની જેમ પગથિયા ચડી અને માતાજીના દર્શને પહોંચ્યા છે. આવી રીતે સમાચાર સામે આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ અર્થે આવ્યા છે અને મહાકાળી માતાજીના પાવાગઢના ધામે તેમણે દર્શન કર્યા છે, દર્શનાર્થે આવ્યા હતા અને લોકાર્પણ કર્યું છે. મિત્રો, તમે પણ મહાકાળી માતાજીને માનતા હો તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો અને જરૂરથી કોમેન્ટમાં જય મહાકાળી માતા લખજો. મિત્રો,